नमस्कार न्यूज़ गुजरात न्यूज़मां આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરી તો ભાંભરમાં આવેલા બહુમતી શોપિંગમાં કચરાના ઢગલા તેમજ શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે ભાંભર વિસ્તારમાં કોરોના જેવો ભયાનક રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે જવાબદાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ભાંભરમાં આવેલા બહુમતી શોપિંગમાં ગંદકી અને કચરાના ઢગલાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ભાંભર વિસ્તારમાં કોરોના જેવા ભયાનક રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે ભાંભરમાં જવાબદાર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે શોપિંગોના માલિકો પણ રોગચાળાની મહામારીમાં સાફ સફાઈ રાખવાને બદલે હાથ અધ્ધર કરી રહ્યા છે દુકાનદારોએ તિરુપતિ શોપિંગના માલિકો અને જવાબદાર તંત્રને આ ગંદકીના ઢગલા હટાવવા વારંવાર રજૂઆત કરી છે પણ જોવાનું તો એ રહ્યું છે કે હવે આ સાફ સફાઈ તિરુપતિ શોપિંગમાં થાય છે કે પછી રોગચાળો ફેલાવવાની રાહ જોવાઈ રહી છે સિલ શહેર છે જેની અંદર ઘણા બધા શોપિંગો આવેલા છે એમાંનું પ્રથમ બનેલું શોપિંગ તિરુપતિ સર્જન લિમિટેડ તો નામ ખૂબ મોટું છે પણ એટલો બધો કચરાના ઢગલા જોવા મળે છે કે જેની કોઈ સંભાળ રાખતું નથી અમે અહીં દુકાનના ભાડા ભરીએ છીએ અને ભાડું આપીએ છીએ છતાં કચરાના પૈસા અમારે મહિને બે મહિને ઘરના આપવા પડે છે અમે તંત્ર પાસે ગયા તો તંત્ર કે અમારામાં આવતું નથી માલિક પાસે જઈએ તો કે અમે બધું વેચી નાખ્યું છે અમારામાં આવતું નથી તો હવે અમારે જવું કોની પાસે તો આનો તાત્કાલિક નિર્ણય આવે એવી તંત્રને પણ વિનંતી કરવામાં આવે છે જેહર્સી વાઘેલા એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા અમરેલીના જાફરાબાદ ધારીરા જિલ્લા જેવા અનેક ગામો અવિરત વરસાદને કારણે ખેડૂતો પાયમાલ કરી નાખ્યા છે હાલમાં અમરેલી જિલ્લાના અનેક ગામોમાં મગફળીનો પાક નષ્ટ થઈ જવાની સ્થિતિ ઊભી થવા પામી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ ધારીરા જિલ્લા ખાંભા ગીર કે વડિયા પંથક હોય કે સાવરકુંડલા પંથક બધી જ અવિરત વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે અવિરત વરસાદથી ખેડૂતોએ અમરેલી જિલ્લામાં 3.25 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું પણ આ ઓણસલ સારા વરસાદથી ખેડૂતો મબલખ કમાવાની આશા ઉપર અવિરત વરસાદે અતિવૃષ્ટિ સર્જીને ખેડૂતોને તબાહ કર્યા છે સાવરકુંડલાના મેરિયાળા સહિત દેતળ દોલતી ભમર ગોરડકડા ધજડી આંબરડી જાંબળ તેમજ અનેક ગામડાઓમાં ખેડૂતોના મગફળીના પાક જમીનમાંથી બહાર કઢાયા બાદ અવિરત વરસાદ વેરી બન્યો છે મગફળીનો પાક સાવ નષ્ટ થઈ ગયો તેવી સ્થિતિ હાલ જગતના તાતની ઊભી થઈ છે ચારે કોર વરસાદ અને અતિવૃષ્ટિએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથક સહિતના 11 તાલુકાના ખેડૂતો વસોવસ વ્યક્ત કરી છે જેમાં અમરેલી જિલ્લામાં 200% વરસાદ નોંધાયો છે અને સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર થાય તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે આ મારી સિંગ 14 વીઘાની છે મેં આજે ખેંચી અને 14 દિવસ થયા છે આની ઉપર 9 વખત વરસાદ થયો છે આમાંથી એક પણ દોડવું હાથમાં આવે એવી પરિસ્થિતિ નથી અને છે એ બધું ઉગી ગયું છે જમીનમાં છે એ પણ ઉગી ગયું છે એટલે આમાં કાંઈ સરકાર હેક્ટરે 10,000 રૂપિયા દે તો આમાં એક મજૂરી ખેંચવાની નથી થાય એમ એ પૈસાથી બિયારણ ખાતર દવા બીજા ખર્ચા નિંદામણના બીજા ધોળ ખેરવાના આ તે એ બધા સાઈડમાં રહે ખાલી ખેંચવાની મજૂરી 20,000માં નથી થઈ બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી જૂનાગઢના વંથલીના આંબેડકર ચોકથી સિંધુ સાગર ચોક સુધીનો અધૂરો રસ્તો બનાવવા માટે તંત્રની રાહ જોવાઈ રહી છે પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી વંથલીથી માણાવદર પોરબંદર જવાના મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે તંત્રની અનેક વખત રજૂઆત બાદ આ રસ્તો મંજૂર થયો હતો અને આ રસ્તાનું કામ કોઈ જ પ્રકારના ડાયવર્ઝન કર્યા વિના જ સિમેન્ટ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ બંને સાઈડના રોડ જેસીબીની મદદથી ખોદી નાખવામાં આવ્યા અને એક સાઈડના સિમેન્ટ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કામને પૂર્ણ થઈ 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે પરંતુ જાણે તંત્ર બીજી બાજુના રોડ બનાવવાનું કામ ભૂલી ગયા હોય તેમ આજ દિન સુધી કોઈ અધિકારીઓ ફરક્યા નથી આ ખાડાવાળા રસ્તાઓમાં હાલ ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે અને વાહન ચાલકોને આ રસ્તામાં અનેક અકસ્માતો નડે છે આસપાસની દુકાનોમાં વાહન ચલાવવાને લીધે પાણી ઊંડી દુકાનોમાં ઘૂસી જાય છે વેપારી મંડળે લેખિતમાં આ બાબતે રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆતને ધ્યાને લેવાને બદલે આ રસ્તાઓમાં કોઈ ભયંકર અકસ્માત બાદ કોઈ માનવ મૃત્યુ થાય તેની તંત્ર જાણે રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
अत्रे उल्लेखनीय छे के आ विस्तारना केबिनेट मंत्री जवाहर चावड़ानी वंथली स्थिति ऑफिसे आववानो एकमात्र रस्तो होवाथी सत्ता मळ्या बाद आ मंत्री ने पण लोकोनी हालाकी नजरे पड़ती नथी के तंत्र सामे आ मंत्री महोदय पण लाचार छे तेवा अनेक सवाल लोक मुखे चर्चाई रह्या छे। जूनागढ़ ने माणावदर ने जोड़तो वंथली बस स्टेन्ड नी बाजू में जे आरसीसी रोड नुं काम चालू छे जे खूबज गोकळ गतिए काम चालू छे। तो अत्यारे एक साइड नो रोड बनी गयो छे छतां बीजी बाजू बनावता नथी अने बहु मोटा खाड़ा पड़ी गया छे अने माणसो अवारनवार मोटरसाइकल वाला पड़े छे एमां छतां आ लोको कोई ध्यान में देता नथी। अमे 3 दिवस पहला लेखित में रजूआत करेली छे हजी एनो कोई जवाब मळेलो नथी। तो आमां ज बने एटलू वेलू थाय तो वधारे सारू। अमने वेपारीओने पण आमां तकलीफ छे बहु। ग्राहक अहीं आवीने गाड़ी राखे तो गाड़ी डिटेन करी 1000-1000 रुपया दंड करे छे ખેડૂતો પાસેથી। તો અમે જેટલું બને એટલું જલ્દી થાય એવું સારું એના માટે। ગણરાજ ચૌહાણ સાથે અશોક બારોટ એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ। સુરતના હજીરામાં આવેલા ઓએનજીસીના પ્લાન્ટમાં બોમ્બે હાઈથી આવતી બેન્ડ પાઇપલાઇનમાં લીકેજના કારણે વહેલી સવારે એક પછી એક 3 વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી। ધડાકાને કારણે આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી પડ્યા હતા અને લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા જેમાં ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। જો કે ઓએનજીસી દ્વારા ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે આગ કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી। મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલા ઓએનજીસીના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ગેસ લીકેજના કારણે આ આગ લાગી હતી જેમાં ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાની શક્યતા હતી। જ્યારે સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ઓએનજીસી ટર્મિનલની બાજુમાં જ ગેસ લીકેજ થતાં આગ લાગી હતી। સવારે 3 વાગતાના સુમારે લીકેજના કારણે ધડાકા થયા હતા અને હાઇડ્રોકાર્બન ગેસ લીકેજ થતાં આ ધડાકા થયા જે પાઇપલાઇનમાં લીકેજને કારણે ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી। તે મુંબઈની હાઈલાઇન હાલ બંધ કરાઈ છે જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલા ચોકડીથી ઈચ્છાપુર ચોકડી સુધીના અવર જવરના હાઈવેના રસ્તાઓ બંધ કરાયા હતા। દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। ઓએનજીસી ઓથોરિટી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે હજીરાના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો હતો। આગને કાબૂમાં લેવાયું છે તેમજ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ દુર્ઘટનામાં ઓએનજીસીના 2 કર્મચારીઓ લાપતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે જો કે હજુ સત્તાવાર આ અંગે કોઈ માહિતી અપાઈ નથી। ઓએનજીસીના ગેસ ટર્મિનલની બાજુમાં જ આગ લાગી છે। ગેસ લીકેજને કારણે થયેલા વિસ્ફોટ બાદ આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો હાલના સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।